તેમજ જામકંડોરણા ખાતે પોલીસ ઓફિસ ચોક વિસ્તારના યુવકો દ્વારા ચલાવાતા સોમનાથ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ હતો જ્યારે કેશોદ શહેર તાલુકામાં ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવા સવારથી જ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી કેશોદ શહેરમાં વિવિધ યુવક મંડળ અને ગ્રુપ દ્વારા ચોક વિસ્તારોમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન મહાઆરતી અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે આ માટે કેશોદ ગણેશોત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને મંત્રી જયભાઈ વિરાણીએ દરેક ભાવિક ભક્તોને જોડાવા અપીલ કરી હતી કેશોદ ગણેશોત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા આજે ગણેશ ચતુર્થીના દિવસે કેશોદ શહેરની અંદર વિવિધ યુવક મંડળો મહિલા મંડળો તથા ગ્રુપો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવા માટેની આજે ભવ્ય શોભાયાત્રા વાત્તે ગાત્તે કાઢવામાં આવેલી છે અને કેશોદ શહેરની અંદર 30-32 જગ્યાએ જે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવશે ત્યાં 11 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવશે અને રાત્રિના મહાઆરતી તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તો ગણપતિ દાદાના આપના વિસ્તારની અંદર થતા ગણેશ ઉત્સવની અંદર દરેક ધર્મપ્રેમી જનતા અને ભાવિકોને શ્રદ્ધાપૂર્વક જોડાઈ અને આપની શ્રદ્ધા પ્રગટ કરવા નમ્ર અપીલ છે તેમજ લાઠી શહેરમાં વિશાલ પંડાલોમાં ઢોલ નગારા અબીલ ગુલાલ અને શરણાઈના સૂર સાથે અનેક સ્થળોએ શુભ મુહૂર્તમાં ગણપતિ બાપાનું પૂજન અર્ચન વિધિ સાથે સ્થાપન કરાયું હતું